નમસ્કાર કેમ છો બધા મજામાંની તો આજે આપણે ધોરણ સાતની અંદર ગણિત વિષયમાં પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન એ આપણે પ્રકરણ અભ્યાસ કરવાનો છે તો માહિતીનું નિયમન તો પહેલાં તો માહિતી એટલે શું તો માહિતી છે એ અવલોકન અને માહિતી કહેવામાં આવે છે કે કંઈ પણ વસ્તુ આપણે તેના વિશે સંશોધન કરતા હોય તો આપણે પહેલાં બધી વસ્તુ ભેગી કરીએ છીએ કે અવલોકન માટેની માહિતી આપણે ભેગી કરીએ છીએ બરાબર તો જે કાંઈ માહિતી આપણે આગળ છે અવલોકન માટે તેને માહિતી કહેવામાં આવે છે બરાબર તો માહિતી બે પ્રકારની હોય છે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી બે પ્રકારની હોય સંખ્યાત્મક અને ગુણાત્મક તો આ છે માહિતી બરાબર તો સંખ્યાત્મક તરીકે તેને આપણે માહિતીને દર્શાવી શકીએ છીએ ગુણાત્મક રીતે એટલે કે લખાણને આધારે ચિત્રને આધારે કોષ્ટક રૂપે તો આ રીતે આપણે માહિતીને ગુણાત્મક રીતે પણ દર્શાવી શકીએ છીએ હવે માહિતીની ગોઠવણી માહિતીની સંખ્યા અનુસાર કે તેના ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની જે ક્રિયા છે તેને વર્ગીકરણ કહેવામાં આવે છે એટલે કે તેને અલગ અલગ ગોઠવવી એટલે કે વિભાજીત કરવું એટલે કે માહિતીને ગોઠવણી કરવી માહિતીની ગોઠવણી કોષ્ટક રૂપે પણ દર્શાવી શકીએ છીએ જે આપણે એ પણ આગળ ધોરણ છની અંદર શીખી જ ગયા છીએ કે કોષ્ટક રૂપે દર્શાવવું તેમાં આવૃત્તિ હોય આવૃત્તિ ચિહ્નો હોય આ બધાની આપણે કોષ્ટકમાં જરૂર પડે છે હવે આપણે જે માહિતીનું નિયમનની અંદર આપણે જે નવી વસ્તુ શીખવાની છે જે સરાસરી અંક ગણિતીય સરાસરી આ સરાસરી જે છે એ પણ આપણે આગળના ધોરણમાં ગણતા શીખી જ ગયા છીએ કે સરાસરી કાઢવી બરાબર તો માહિતીના અવલોકનના સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાંગતા મળતી સંખ્યાને સરાસરી અથવા તો મધ્યક કહેવામાં આવે છે માહિતીના અવલોકનના સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાંગતાં આપણને જે સરાસરી જે સંખ્યાને સરાસરી કહેવાય અથવા તો તેને મધ્યક કહેવાય આ બે નામ છે સરાસરી પણ કહેવાય અને મધ્યક પણ કહેવાય આપણને એવી પણ રકમ આપે કે સરાસરી શોધો આપેલ સંખ્યાની સરાસરી શોધો અથવા તો એમ પણ કે નીચે આપેલ સંખ્યાનો મધ્યક શોધો તો પણ બંનેની રીત એક જ છે ફક્ત એના નામ અલગ અલગ છે સરાસરી પણ કહેવાય અને મધ્યક પણ કહેવાય તો સરાસરી શોધવા માટેનું એક સૂત્ર છે સરાસરી બરાબર બધા અવલોકનનો સરવાળો એટલે કે આપણને ઉપર જેટલી સંખ્યા આપી હોય તેનો કરવાનો સરવાળો અને છેદમાં અવલોકનની સંખ્યા હવે કુલ સંખ્યા કેટલી છે એ છેદમાં લખવાનું ત્યાર પછી વિસ્તાર વિસ્તાર એટલે શું કે મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતથી આપણને અવલોકનના વિસ્તારનો ખ્યાલ આવે છે મહત્તમ એટલે કે મોટા મોટી સંખ્યા અને લઘુત્તમ એટલે કે નાનામાં નાની સંખ્યા મોટા મોટો અવલોકન અને નાનામાં નાનો અવલોકનના તફાવતથી તફાવત એટલે કે બાદ બાકી એ પણ આપણે આગળ શીખી જ ગયા છીએ કે તફાવત એટલે શું થાય બાદ બાકી એટલે કે મોટો અવલોકન અને નાના અવલોકનનો જે તફાવત છે તેના આધારે આપણને અવલોકનનો વિસ્તારનો ખ્યાલ આવે છે તો વિસ્તાર શોધવાનું જ્યારે આપણને કે આપેલ સંખ્યાનો વિસ્તાર શોધો તો આપણે શું કરવાનું તો તેમાંથી સંખ્યામાંથી આપણે સૌથી પહેલાં મોટી સંખ્યા શોધવાની અને ત્યાર પછી સૌથી નાની સંખ્યા શોધવાની અને તેની કરવાની બાદબાકી અને જે કંઈ જવાબ મળે છે એ આપણને શું મળે છે વિસ્તાર મળે છે બરાબર તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે આપણને વિસ્તાર મળી જાય દાખલા તરીકે આપણે મોટા મોટી રકમની અંદર સંખ્યા આઠ છે બરાબર અને નાનામાં નાની સંખ્યા છે ત્રણ તો મોટા સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો જે બરાબર જવાબ મળે એ આપણો વિસ્તાર થયો કહેવાય તો આઠમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધે પાંચ બરાબર આપણે આઠમાંથી ત્રણ બાદ કરીશું તો કેટલા વધશે પાંચ વધશે એટલે બધી માહિતીનો વિસ્તાર થયો થયો પાંચ થયો તો આ રીતે વિસ્તાર શોધી શકાય તો ફક્ત બે વસ્તુ યાદ રાખવાની છે અત્યારે આપણે બરાબર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકની અંદર સરાસરી અને વિસ્તાર આ બે વસ્તુ વધારે અગત્યનું છે સરાસરી અને વિસ્તાર તો ખાસ આપણે અંક ગણિત સરાસરી અને વિસ્તાર આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની સરાસરીમાં તેનું સૂત્ર અને વિસ્તારમાં ફક્ત એટલું જ તે કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની એટલે આપણે વિસ્તાર મળી જાય તો હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તરફ આપણે આગળ વધીએ તેમાં પ્રશ્ન એક છે કે તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધો હવે આપણા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થી હોય તેની આપણે ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે ઊંચાઈ છે સેમીમાં હોય ફૂટમાં હોય બરાબર તો આપણે અહીં સેમીમાં શોધવાની છે તો આપણે ધારવાની છે દસ વિદ્યાર્થીની ઊંચાઈ તો આપણે ધારેલી છે અહીં એકસો સત્તર સેમી એકસો અગિયાર સેમી એકસો ચૌદ સેમી એકસો વીસ સેમી એકસો દસ સેમી એકસો સોળ સેમી એકસો ઓગણીસ સેમી એકસો ઓગણીસ સેમી એકસો પંદર સેમી અને એકસો તેર સેમી અમુક વિદ્યાર્થીની ઊંચાઈ સરખી પણ હોય એટલે આપણે અહીં બે જે ઊંચાઈ છે એ રિપીટ થાય છે એટલે કે બે વિદ્યાર્થીની ઊંચાઈ સરખી છે તો પણ આવી શકે બરાબર તો હવે જે સંખ્યા આપણે આનો વિસ્તાર શોધવાનો છે બરાબર એ આપણે આગળ શીખી જ ગયા કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વાત કરવાની એટલે આપણે વિસ્તાર મળી જાય તો સૌપ્રથમ આપણે પહેલાં તેને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવે એટલે કે એકસો દસ એકસો અગિયાર એકસો તેર એકસો ચૌદ એકસો પંદર એકસો સોળ એકસો સત્તર એકસો ઓગણીસ એકસો ઓગણીસ અને એકસો વીસ આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી એટલે આપણે તરત જ મોટી સંખ્યાને નાની સંખ્યા મળી જાય હવે આપણે શોધવાનું શું છે વિસ્તાર શોધવાનો છે તો વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ તો સૌથી વધુ ઊંચાઈ કઈ થઈ એકસો વીસ છે તો આપણે એકસો વીસ લખ્યા ઓછા સૌથી ઓછી ઊંચાઈ એકસો દસ એકસો વીસ ઓછા એકસો દસ બરાબર એકસો વીસમાંથી એકસો દસ જાય તો કેટલા વધે દસ સેમી એટલે આપને વિસ્તાર શું મળ્યો દસ સેમી આપેલી સંખ્યાઓનો એટલે કે દસ વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર આપણને દસ સેમી મળ્યો આ આપણો જવાબ થયો ત્યાર પછી પ્રશ્ન બે કોઈ વર્ગના કોઈ એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો તો કોષ્ટકમાં દર્શાવવાનો હોય એટલે આવૃત્તિ ચિહ્નો આવે તે ફરજિયાત બરાબર તો અહીં આપણે એને કોષ્ટકમાં દર્શાવવાના છે તો આપણે સંખ્યા આપેલી છે ચાર છ સાત પાંચ ત્રણ પાંચ ચાર પાંચ બે છ બે પાંચ એક નવ છ પાંચ આઠ ચાર છ ને સાત આ રીતે સંખ્યા છે કે ગુણ છે કોઈ એક વર્ગના કોઈ એક મૂલ્યાંકન એટલે કે એક ટેસ્ટની અંદર મેળવેલા ગુણ છે હવે ગુણ કેટલા છે તો આપણે અંદર જોવાના કે કઈ કઈ સંખ્યા આવે તો એક છે બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો ગુણ છે એકથી નવ ગુણ આવેલા છે એટલે કે કોઈક વિદ્યાને એક ગુણ પણ છે કોઈકને બે છે કોઈકને ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ સુધી ગુણ મેળવેલા છે હવે જોવાનું છે આપણે કે એક ગુણ છે એ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલા છે એક ગુણ કેટલી વાર છે તો એક ગુણ છે એ ફક્ત એક જ વાર છે તો આપણે તેને આવૃત્તિ ચિહ્ન રૂપે દર્શાવવાનું છે એટલે આપણે કોષ્ટકમાં શું બનશે પહેલું તો ગુણ પછી બીજું આવૃત્તિ ચિહ્નો અને ત્રીજું બનશે વિદ્યાર્થીઓની સંખ્યા તો આ રીતે ત્રણ કોલમ બનાવવાની છે આપણે બરાબર ત્રણ કોલમ બનાવીએ તો હવે આપણે તેને એક ગુણ છે હવે એક ગુણ કેટલાને આવેલો છે તો એક જ ને આવેલો છે તો આપણે તેને આવૃત્તિ ચિહ્ન રૂપે ફક્ત એક લીટો રૂપે જ દર્શાવવાનો છે એક ગુણ છે એટલે કે એક લીટો એક ગુણ આવેલો છે એક વિદ્યાર્થીને એટલે એક લીટો કેટલા સંખ્યાને આવેલો છે બરાબર તો એક લીટો એક એટલે ત્યાર પછી આવૃત્તિ ચિહ્નોની અંદર તે કે બે ગુણ કેટલાને મેળવેલા છે તો બે ગુણ છે બે વિદ્યાર્થીને છે તો એક અને બે કેટલી વાર છે બે ગુણ બે વાર છે તો આપણે આવૃત્તિ ચિહ્ન બે દર્શાવવાનું એક અને બે આ રીતે બરાબર ત્યાર પછી ત્રણ ગુણ આવેલ કેટલા વિદ્યાર્થી છે ત્રણ ગુણ આવેલા તો એક જ છે કે ત્રણ ગુણ ફક્ત એક જ વિદ્યાર્થીને આવેલો છે તો ફક્ત એક જ લીટો કરવાનો છે ત્યાર પછી ચાર ગુણ તો ચાર છે એ ત્રણ વાર આવેલા છે તો એક બે અને આ ત્રણ એ ચાર ત્રણ વાર છે ચાર બરાબર તો આપણે ત્રણ ઊભા લીટા કરવાના છે આ થયા આવૃત્તિ ચિહ્ન કહેવાય તેને હવે આપણે પાંચ ગુણ કેટલી વાર છે તો પાંચ ગુણ છે એ પાંચ વાર છે એક બે ત્રણ ચાર અને પાંચ તો તેને આવૃત્તિ ચિહ્નોમાં કઈ રીતે દર્શાવવા તો પહેલાં તો આપણે ચાર લીટા કરવાના એક બે ત્રણ અને ચાર પાંચમો છે એ લીટો કરવાનો નથી પણ આમ આડો લીટો કરવાનો છે આમ એક જોડકું બનશે પાંચનું બરાબર ત્યાર પછી છ છ કેટલી વાર છે એક બે ત્રણ ચાર તો આપણે ચાર ઊભા લીટા કર્યા એક બે ત્રણ અને ચાર હવે સાત સાત કેટલી વાર છે બે વાર છે એક અને બે તો એ આપણે બે ઊભા લીટા રહ્યા પછી આઠ આઠ કેટલી વાર છે આઠ તો એક જ વાર છે એટલે આપણે એક જ લીટો કર્યો નવ કેટલી વાર છે નવ પણ એક જ વાર છે એટલે આપણે એક જ લીટો કર્યો તેમાં પણ તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન રૂપે દર્શાવી દીધા હવે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ચિહ્નો છે એ જ આપણે તેને અંકમાં લખવાના છે અહીં કેટલું ચિહ્ન છે એક તો અહીં લખ્યું આપણે એક અહીં બે પછી એક પછી ત્રણ પછી પાંચ ચાર બે એક અને એક તો આ રીતે આપણે તેને સંખ્યા રૂપે દર્શાવી શકીએ છીએ તો આ થયું આવૃત્તિ કોષ્ટક બરાબર આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા જ છીએ હવે જે છે એ આપણે પ્રશ્ન બે જ તે કોષ્ટક તો પૂર્ણ કર્યું પણ નીચે ચાર પ્રશ્ન આપને આપેલા છે તો તેમાં પહેલો પ્રશ્ન છે કે સૌથી વધારે ગુણ કેટલાને કેટલા છે કે સૌથી વધારે ગુણ કેટલા છે તો નવ છે એ સૌથી વધારે ગુણ છે પછી સૌથી ઓછા ગુણ કેટલા છે તો એક એ સૌથી ઓછા ગુણ છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે માહિતીનો વિસ્તાર શો છે તો વિસ્તાર એટલે ખબર જ છે કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની તો સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ ગુણ કેટલા છે તો સૌથી વધુ ગુણ નવ છે અને સૌથી ઓછા એક તો નવ ઓછા એક એટલે આપણે જવાબ મળે છે આઠ એટલે માહિતીનો વિસ્તાર શું થયો આઠ થયો હવે પ્રશ્ન નંબર ચાર અંકગણિત સરાસરી શોધો હવે સરાસરી શોધવાની છે એટલે કે મધ્યક કે સરાસરી કોઈ પણ સરખો શબ્દ છે તો સરાસરીનું સૂત્ર લખીએ સરાસરી બરાબર ગુણનો કુલ સરવાળો અને છેદમાં કુલ સંખ્યા આવશે તો ગુણનો સરવાળો થશે એક વત્તા ચાર વત્તા ત્રણ વત્તા બાર વત્તા પચીસ વત્તા ચોવીસ વત્તા આઠ વત્તા નવ અને છેદમાં વીસ કારણ કે કુલ સંખ્યા કેટલી છે વીસ છે આપણે કોષ્ટકમાં કર્યું ને એ જ છે કુલ સંખ્યા વીસ છે બરાબર આ બધાનો સરવાળો થાય છે સો એટલે કારણ કે પેપર કેટલા માર્કનું હતું સો માર્કનું છેદમાં વીસ એટલે કે વીસ ભાંગ્યા સો એટલે વીસ પંચા સો એટલે જવાબ આવશે સરાસરી શું આવશે પાંચ આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તેમાં શું કહે છે કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો હવે આ દાખલો પ્રશ્ન ત્રણ સમજતા પહેલાં આપણે જે પ્રશ્ન બેનો જે આ ચોથો દાખલો છે એમાં તમને એમ થતો હશે કે આ જે સંખ્યા છે ક્યાંથી આવી એક ચાર ત્રણ બે બાર પચીસ ચોવીસ આઠ અને નવ એ તો કોષ્ટકમાં છે જ નહીં તો એ આપણે મેળવી છે આગળ આપણે આ જે કોષ્ટક હતું ને તેના આધારે જ મેળવી છે એટલે કે એક ગુણ્યા એક એક ગુણ્યા એક કર્યો આપણે એકનો અને આ એકનો ગુણાકાર કર્યો એક ગુણ્યા એક એટલે એક આવ્યો આગળ આપણે પછી બે ગુણ્યા બે એટલે ચાર આવ્યા પછી ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ આવ્યા અને ચાર ગુણ્યા ચાર ગુણ્યા કેટલા કરવાના છે ત્રણ એટલે બાર આવ્યા અને પાંચ ગુણ્યા પાંચ કરવાના એટલે આપણે પચીસ મળ્યા છે અને છ ગુણ્યા ચાર કર્યા એટલે છ ચોક ચોવીસ આપને મળ્યા છે અને સાત ગુણ્યા બે કિર્યા છે એટલે આપણે ચૌદ મળ્યા છે સાત દુ ચૌદ અને આઠ ગુણ્યા એક કિરા છે એટલે આઠ એકા આઠ મળ્યા આપણને અને નવ ગુણ્યા એક કિર્યા એટલે આપણે નવેકાા નવ મળ્યા છે તો આ રીતે આપણે સંખ્યા મેળવી છે પછી જ આપણે તેનો તેની સરાસરી શોધવાની છે તો આ રીતે આપણે તેની સરાસરી શોધી એટલે કે ગુણાકાર જ કર્યો છે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યાનો બરાબર એ રીતે આપણે ઉપરની સંખ્યા મેળવેલી છે એટલે ખાસ આ યાદ રાખવાનું નકર એમ થાય કે આ સંખ્યા તો હતી ની રકમમાં ક્યાંથી આવી પણ આપણે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણાકાર કર્યો છે એટલે આપણને કુલ સરવાળો સો મળે છે હવે આપણે પ્રશ્ન ચાર ઉપર પ્રશ્ન ત્રણ ઉપર આગળ વધીએ પ્રશ્ન ત્રણ કે છે કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે શું એ તો આપને ખબર જ છે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત હંમેશા શૂન્યથી થાય તો પ્રથમ પાંચ આપણે પહેલી પાંચ જ પૂર્ણ સંખ્યા લેવાની છે તો પહેલી પાંચ પૂર્ણ સંખ્યા કઈ છે તો શૂન્ય એક બે ત્રણ અને ચાર એટલે કે પાંચ સંખ્યા થઈ ગઈ કારણ કે પૂર્ણ સંખ્યા એટલે ઝીરો તો આગળ આવે જ તે હવે આપણે શોધવાની છે તેની સરાસરી તો સરાસરીનું સૂત્ર લખીએ સરાસરી બરાબર સંખ્યાનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ હવે આપણે સંખ્યાનો કુલ સરવાળો તો સંખ્યા લખવાની છે કે જીરો વત્તા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર અને કુલ સંખ્યા કેટલી છે પાંચ તેને ભાંગ્યા પાંચ બરાબર હવે કરીશું આપણે સરવાળો એક ઝીરો તો ઝીરો ત્રે બરાબર ઝીરો વધતા એક પછી એક વત્તા બે બે વત્તા ત્રણ ત્રણ ચાર એટલે આ બધાનો સરવાળો કર્યો એટલે આપણે મળે છે દસ અને દસ છેદમાં પાંચ હવે આપણે છેદ ઉડાડવાના છે એટલે કે પાંચ દુ દસ એટલે આપણે ઉપર મળે છે બે એટલે જવાબ આવશે એટલે કે સરાસરી આવશે બે તો ત્યાર પછી પ્રશ્ન ચાર એક ક્રિકેટરે આઠ દાવમાં નીચે મુજબના રન બનાવ્યા છે એક ક્રિકેટર છે ને આઠ દાવની અંદર આટલા રન બનાવ્યા છે તો એકવાર અઠાવન બન્યા આવ્યા એકવાર છોતેર એકવાર ચાલીસ એકવાર પાંત્રીસ એકવાર છેતાલીસ એકવાર પિસ્તાલીસ એકવાર શૂન્ય અને એકવાર સો તો તેનો સરાસરી સ્કોર શોધવાનો છે આપણે એટલે કે સરાસરી શોધવાની છે તો સરાસરીનું સૂત્ર લખીએ સરાસરી બરાબર રનનો કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા તો આપણે રન જે છે એનો સરવાળો કરવાનો છે એટલે આપણે બધી સંખ્યા લખી નાખીએ તેને ક્રમમાં ન ગોઠવીએ અને સીધી લખીએ તો પણ ચાલે ફક્ત સરાસરીમાં જ બરાબર અઠાવન વત્તા છોતેર વત્તા ચાલીસ વત્તા પાંત્રીસ વત્તા છેતાલીસ વત્તા પિસ્તાલીસ વત્તા શૂન્ય વત્તા સો તો આ રીતે આપણે રનનો કુલ સરવાળો લખી નાખ્યો રકમ બધી અને તેને ભાંગ્યા દાવની સંખ્યા દાવ કેટલી વાર લેવાનો હતો એક ક્રિકેટરે આઠ વાર દાવ લીધો એટલે છેદમાં આઠ આ બધાનો સરવાળો કેટલો થાય છે ચારસો તેને ભાંગ્યા આઠ તો આઠ પંચા ચાલીસ એટલે કે આઠ પંચા થયા ચાલીસ પાંચ એવન ઉપર વધે છે એક શૂન્ય એટલે આપણે શૂન્ય લગાડી દઈએ એટલે કે મળે છે પચાસ તો સરાસરી સ્કોર કેટલો થયો પચાસ થયો એટલે જવાબ આવે છે પચાસ ત્યાર પછી છે પ્રશ્ન પાંચ નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલા અંક દર્શાવે છે નીચે દર્શાવેલ કોષ્ટક છે એ દરેક ખેલાડીએ ચાર રમતમાં અંક દર્શાવેલા છે એ મેળવેલ અંક તો ખેલાડી એક બે ત્રણ અને ચાર એટલે કેટલા ખેલાડી છે એક બે ત્રણ અને ચાર ખેલાડી છે અને એણે ચાર ત્રણ ખેલાડી છે અને તેણે ચાર વાર રમત રમી છે એ ત્રણ ખેલાડી એ છે બી છે અને સી છે તો એ જે છે એને ચાર વાર જે રમત રમી છે એમાં પહેલી રમતમાં તેને ચૌદ અંક મેળવ્યા બીજી રમતમાં સોળ ત્રીજી રમતમાં દસ અને ચોથી રમતમાં દસ પછી બી જે છે એને પહેલી રમતમાં શૂન્ય બીજી રમતમાં આઠ ત્રીજી રમતમાં છ અને ચોથી રમતમાં ચાર ગુણ અંક મેળવ્યા અને સી જે છે એ પહેલી રમતમાં આઠ બીજી રમતમાં અગિયાર અને ત્રીજી રમત તે રમ્યો જ નથી અને ચોથી રમતમાં તેને તેર માર્ક મેળવ્યા એટલે કે તેર અંક મેળવ્યા હવે આ કોષ્ટકને આધારે આપણે નીચે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધવાની છે આપણે ફક્ત રમત દરેક રમતમાં એ વડે જે એ ખેલાડી છે એને ચારેય રમતની આપણે અંકની સરાસરી શોધવાની છે તો એમાં ચાર અંક ક્યાં આવશે ચૌદ સોળ દસ અને દસ તો સરાસરી શોધવાની તો સૂત્ર લખીએ સરાસરી બરાબર કુલ અંક છેદમાં કુલ રમત તો કુલ અંક ક્યાં ક્યાં છે તો ચૌદ વત્તા સોળ વત્તા દસ વત્તા દસ કુલ રમત કેટલી છે રમત છે ચાર ચાર રમત છે તો આ બધાનો કરવાનો છે સરવાળો સરવાળો કરીશું એટલે આપણે મળે છે પચાસ અને છેદમાં ચાર હવે તેનો પચાસ ભાંગ્યા ચાર કરીશું એટલે આપણે જવાબ મળે છે પોઈન્ટમાં આવશે બાર પોઈન્ટ પાંચ કારણ કે ભાંગાકાર કરીએ પચાસનો ચાર સાથે ભાંગાકાર કરશું તો પોઈન્ટમાં જવાબ મળશે એટલે જવાબ આવે છે બાર પોઈન્ટ પાંચ આપણને જવાબ મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછેલ છે કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાંગશો કે ચાર વડે ભાંગશો હવે આપણે સી જોઈએ સી જે ખેલાડી એની આપણે સરાસરી શોધવાની છે બરાબર તો એમાં દરેક રમતની અંદર એને આપણે જે કુલ સંખ્યા છે એ ત્રણ વડે ભાંગશું કે ચાર વડે ભાંગશું એ આજે આપણે કહેવાનું છે તો એમાં તો એને ચાર રમતની અંદર ત્રણ જ રમત રમેલી છે એટલે આપણે તરત ખબર પડી જાય કે ત્રણ વડે ભાંગવું પડે કારણ કે એક રમત તો એ રમ્યો જ નથી એટલે ફક્ત ત્રણ જ રમત રમેલ છે એટલે કુલ સંખ્યા કેટલી થાય ત્રણ એક બે ને ત્રણ એટલે આપણે તેના સરવાળાને ત્રણ વડે ભાંગવી પડશે એટલે જવાબ આવશે ત્રણ વડે ભાંગશું આપણે પણ આપણે સરાસરી શોધીને પછી કહીએ તો સરાસરીનું સૂત્ર લખીએ સરાસરી બરાબર કુલ અંક છેદમાં કુલ રમત તો કુલ અંક કેટલા થયા આઠ અગિયાર અને તેર છેદમાં હવે કુલ સંખ્યા કેટલી થઈ એક બે ને ત્રણ એટલે આપણે છેદમાં આવશે ત્રણ આઠ વધતા અગિયાર વધતા તેર એનો સરવાળો થશે બત્રીસ અને છેદમાં ત્રણ તેનો કરશું ભાંગાકાર એટલે જવાબ મળે છે દસ પોઈન્ટ સડસઠ આ તેનો જવાબ થયો તો અહીં આપણો આ પ્રશ્ન નંબર પાંચનો બીજો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે હવે પછી તેનો ત્રીજો દાખલો તેમાં શું કહે છે કે બી ચારેય રમતમાં રમ્યો છે તો તેની સરાસરી શોધો બી છે ચારેય રમત રમેલો છે બરાબર તો સરાસરી બરાબર કુલ અંક છેદમાં કુલ રમત બરાબર તેની ચારેય રમતની અંદર કેટલા અંક મેળવે એ લખીએ શૂન્ય વત્તા આઠ વત્તા છ વત્તા ચાર અને કુલ રમત ચાર સરવાળો કરીશું તો આપને સરવાળો મળે છે અઢાર અને છેદમાં ચાર હવે કરીશું તેનો ભાંગાકાર ભાંગાકાર આપને મળે છે ચાર પોઈન્ટ પાંચ આપને જવાબ મળે છે ચાર પોઈન્ટ પાંચ તેનો ચોથો દાખલો કોનો દેખાવ સૌથી સારો છે તો ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે કારણ કે તેની સરાસરી સૌથી વધારે આવી છે એટલે એનો દેખાવ સૌથી સારો છે હવે પ્રશ્ન નંબર છ તેમાં શું કહે છે કે વિજ્ઞાનની એક સોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ વિજ્ઞાનની એક ટેસ્ટ લીધી હતી બરાબર તેમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા ગુણ કેટલા છે તો એક વિદ્યાર્થીને પંચ્યાસી આવ્યા છે છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાશી ને પંચોતેર આવેલા છે હવે તેના આધારે આપણે નીચે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપવાના છે તો તેમાં પ્રશ્ન નંબર એક વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ આપણે જણાવવાના છે કે આમાંથી ગોતવાના સૌથી વધારે ગુણ કોને આવ્યા અને સૌથી ઓછા ગુણ ક્યાં છે તો સૌથી વધુ ગુણ છે પંચાણું સૌથી વધુ ગુણ ક્યાં છે પંચાણું છે એ સૌથી વધુ ગુણ છે હવે સૌથી ઓછા ગુણ શોધવાના છે તો સૌથી ઓછા ગુણ છે કેટલા છે સૌથી ઓછા ગુણ ઓગણ ચાલીસ ઓગણચાલીસ છે એ સૌથી ઓછા ગુણ છે ત્યાર પછી પ્રશ્ન બે મેળવેલા ગુણનો વિસ્તાર હવે આ બધા ગુણ છે તેનો વિસ્તાર શોધવાનો છે તો વિસ્તાર એટલે ખબર જ છે કે સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરી દેવાના તો સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ ગુણ કોને છે એ આપણે પ્રશ્ન એકમાં જવાબ આપને મળી જ ગયો છે તો સૌથી વધુ ગુણ છે પંચાણું ઓછા સૌથી ઓછા ગુણ ઓગણચાલીસ તો પંચાણું ઓછા ઓગણચાલીસ આપને જવાબ મળે છે છપ્પન એટલે આ માહિતીનો વિસ્તાર થયો થયો છપ્પન મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી શોધવાની છે પહેલા પ્રશ્નમાં આપણે સૌથી ઓછા ગુણે સૌથી વધુ ગુણ કીધું બીજા પ્રશ્નમાં આપણે તેનો વિસ્તાર કીધો અને ત્રીજા પ્રશ્નમાં હવે આપણે સરાસરી શોધવાની છે તો સૂત્ર આપણે આવડે જ છે હવે તો કે સરાસરી બરાબર આપણે કુલ સરવાળું તો સંખ્યા લખી નાખીએ ઓગણચાલીસ વત્તા અડતાલીસ વત્તા છપ્પન વત્તા પંચોતેર વત્તા છોતેર વત્તા એક્યાસી વત્તા પંચ્યાસી વત્તા પંચ્યાસી વત્તા નેવું વત્તા પંચાણું આ રકમને આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી છે પણ સરાસરીમાં ન ગોઠવીએ તો પણ ચાલે પણ આપણે ગોઠવી નાખીએ છીએ એટલે ચડતા ક્રમમાં ગોઠવી દીધી તેને ભાંગ્યા કુલ ગુણ કેટલા છે દસ છે દસ વિદ્યાર્થીઓના બરાબર એટલે આપણે છેદમાં આવશે દસ કઈ રીતે દસ થયા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે છેદમાં આવશે દસ હવે કરીએ ઉપરનો બધાનો સરવાળો તો તેનો સરવાળો થશે સાતસો ત્રીસ છેદમાં દસ તો સાતસો ત્રીસ ભાંગ્યા દસ તો અહીં શૂન્ય શૂન્ય ઉડી જાય છે આ શૂન્ય ઉડી જશે બરાબર એટલે ઉપર ફક્ત આપને મળે છે તોતેર એટલે સરાસરી શું મળી તોંતેર મળી આ તોતેર છે તેનો જવાબ છે હવે ત્યાર પછી પ્રશ્ન સાત સળંગ છ વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી એટલે કે છ વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા નીચે પ્રમાણે હતી તો પહેલાં વર્ષે એક હજાર પાંચસો પંચાવન બીજા વર્ષે એક હજાર છસો સિત્તેર ત્રીજા વર્ષે એક હજાર સાતસો પચાસ અને ચોથા વર્ષે બે હજાર તેર ત્યાર પછી બે હજાર પાંચસો ચાલીસ અને છઠ્ઠા વર્ષે બે હજાર આઠસો વીસ તો આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો ગયો બરાબર તો હવે તેની સરાસરી શોધવાની કીધી છે આપણને તો સરાસરી બરાબર સરાસરી બરાબર આપણે બધી રકમ લખી નાખી એટલે કે છ વર્ષમાં જે વિદ્યાર્થીની સંખ્યા છે એ છ વર્ષની લખી નાખી એક હજાર પાંચસો પંચાવન વધતા એક હજાર છસો સિત્તેર એક હજાર સાતસો પચાસ બે હજાર તેર વત્તા બે હજાર પાંચસો ચાલીસ બે હજાર આઠસો વીસ તેને ભાંગ્યા કેટલા વર્ષનો છ વર્ષનો એટલે કે છ વર્ષની સંખ્યા છે એટલે ભાંગ્યા છ હવે ઉપર બધાનો છ છનો સરવાળો કરવાનો છે એટલે છ છ વર્ષની સંખ્યાનો એક બે ત્રણ ચાર પાંચ ને છ તો એનો સરવાળો કરશું તો આપને મળે છે બાર હજાર ત્રણસો બાર હજાર ત્રણસો અડતાલીસ આ તેનો સરવાળો છે તેને ભાંગ્યા છ તેનો ભાંગાકાર કરશું તો આપને જવાબ મળે છે બે હજાર અઠ્ઠાવન તો આ થઈ તેની સરાસરી એટલે કે બે હજાર અઠ્ઠાવન આપણને જવાબ મળે છે તો હવે ત્યાર પછીનો પ્રશ્ન સાત પછીનો પ્રશ્ન જે આઠ અને નવ છે એ આપણે તમારે જાતે કરવાનો છે જેમાં આપણે આગળના દાખલા ગણીએ ને એ જ રીતે છે એમાં ફક્ત આપણે સૌથી વધારે ગુણ સૌથી ઓછા ગુણ વિસ્તાર સરાસરી એટલું જ બધા દાખલામાં શોધવાનું છે બીજું કાંઈ વધારે છે નહીં તો આ જે પ્રશ્ન આઠ અને નવ છે એ તમારે જાતે રફ બુકમાં પ્રયત્ન કરવાનો છે અને જાતે આપણે આગળના દાખલા ગણ્યા એ જ રીતે ગણવાના છે સેજ પણ અઘરા દાખલા છે નહીં વિસ્તાર એટલે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ એટલે કે મોટામાંથી નાનો બાદ કરીએ એટલે આપણે વિસ્તાર મળી જાય બરાબર અને સરાસરી એ સૂત્ર મૂકીને એ પણ આપણને આવડી જાય છે એટલે પ્રશ્ન આઠ અને નવ જાતે ગણવું અહીં આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પૂર્ણ થાય છે